નિનાદ ગામના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો આપ સૌને નમસ્તે આપનું નિમંત્રણ મને મળ્યું હતું પરંતુ ગઈકાલે જ હું સુરતના કાર્યક્રમ માટે સુરત આવ્યો હતો પંદરમી ઓગસ્ટના કારણે અનેકવિધ કામોની જવાબદારી રહેતી હોય છે એના કારણે આપ સૌ મિત્રોને મળવા માટે રૂબરૂ નથી આવી શક્યો પરંતુ આપે વિડીયો કોન્ફરન્સથી આપ સૌને મળવાની મને જે તક આપી એ બદલ હું ગામવાસીઓનો વિદેશથી પધારેલ સૌ ગામના સ્વજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું મારે ખાસ કરીને ઓરલેન્ડો અને ફ્લોરિડામાં રહેતા નિનાદ ગામના આપ સૌ ભાઈઓને અભિનંદન આપવા છે કારણ કે આપણે એક ઉત્તમ પરંપરા ઊભી કરી છે દર વર્ષે ગામના લોકોને મળવા આવવાનું સમૂહમાં મળવા આવવાનું હળીમળીને મળીને કાર્યક્રમ કરવાનો આના કારણે નવી પેઢીને પોતાના ગામના મૂળિયા સાથે જોડવાનું ગામની પરંપરા સાથે જોડવાનું ગામના વડીલો સાથે જોડવાનું ગામના ઇતિહાસ વિશે જાણવાનું એક નવતર લાભ મળતો હોય છે અને આ એક ઉત્તમ કામ આપે કર્યું છે અને જ્યારે આ પ્રકારનું કામ કરતા હોય ત્યારે ગામ માટે કંઈ કરવાની ઈચ્છા પણ થતી હોય છે અને આપણે દર વખતે કંઈ ને કંઈ ગામમાં પ્રકલ્પ લીધો છે ગામનું કંઈ ને કંઈ ભલું કરવા માટે કંઈ ને કંઈ યોગદાન કરવાનો સામૂહિક પ્રયાસ કર્યો છે આના કારણે પણ ગામને આપના પ્રત્યે લગાવ આપનો ગામ પ્રત્યે લગાવ અને આપની ભાવિ પેઢીનો ગામ માટે ભારત માટે લગાવ આનું એક સ્વાભાવિક વાતાવરણ બનતું હોય છે ભાઈઓ બહેનો દુનિયામાં કોઈ દેશ દુનિયામાં કોઈ દેશ પોતાનો ઇતિહાસ ભૂલીને જીવી ન શકે પૂર્વજોને ભૂલીને જીવી ન શકાય ઘણીવાર વિદેશ જઈએ પચાસ વર્ષ સો વર્ષ બસો વર્ષ જતાં જતાં વાર ન લાગે પેઢીઓ બદલાઈ જાય અને પછી મૂળ જે રૂટ હોય એ રૂટથી કટ ઓફ થઈ જતા હોય છે પણ જો સેજ નાતો રાખ્યો હોય તો એક નવી તાકાત મળતી હોય છે આમ જોયું હશે વેસ્ટ ઇન્ડિઝ કન્ટ્રીઝમાં યા આપ મોરેશિસ જોયું હશે કેનેડા ગયાના સુરીનામ આ બધા દેશોમાં જઈએ તો આપણા મૂળ ભારતીય લોકો ત્યાં રહે છે પરંતુ એમને આજે ખબર નથી કે એમના મા બાપ કયા ગામથી આવ્યા હતા એ શોધી શકતા નથી પરંતુ એમને ભારત સાથે જોડાવા માટેની લાગણી એટલી ને એટલી હોય છે એમનો સતત પ્રયત્ન હોય છે કે ભારત સાથે કેવી રીતે જોડાઈએ એના માટે પ્રયત્ન કરતા હોય છે બે નાનકડી ઘટનાઓ યાદ રાખી એક તુલસીકૃત રામાયણ લઈ ગયા ચોપાઈઓ યાદ રાખી અને બીજું ભારતીય નામો યાદ રાખ્યા આ બે ઓળખાણને કારણે આજે દોઢસો બસો વર્ષ પછી પણ એ લોકો હિન્દુસ્તાનના પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા છે આપણે પણ આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું પડે વિદેશથી આવેલા મિત્રોને મારી વિનંતી છે કે આપણે અમેરિકામાં રહ્યા છું છોકરા આવે ત્યાં જન્મ્યા હશે મોટા થયા હશે પરંતુ ઘરની અંદર ભોજન માટે બેસીએ ત્યારે નક્કી કરીએ કે બધા ગુજરાતીમાં જ બોલીશું તમે જોજો તમારા બાળકોના જીવનની અંદર એમાં એક પરિવર્તન આવશે આનો એક જરૂર તમે વિચાર કરજો એનાથી લાભ થશે તમે આ વખતે આવો તો એક કામ કરી શકો તમારી જે યંગ જનરેશન છે એને પ્રોજેક્ટ બનાવવાનું કામ સોંપો કે ભાઈ આ વખતે તમે અઠવાડિયું ગામમાં રહેવાના છો તો ગામની અંદર પાંસઠ વર્ષથી મોટી ઉંમરના જેટલા લોકો છે એમનો ઇન્ટરવ્યૂ લો એક વિષય આપો કે તમે નાના હતા ત્યારે શિક્ષણ કેવું હતું શિક્ષણમાં તમારી નજર સામે કેવો બદલ આવ્યો આ પચાસ સો જે આપણા નાના નાના બધા ભૂલકાઓ ત્યાંથી આવ્યા હોય એ બધાને ઇન્ટરવ્યૂ કરે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે અને નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે પ્રોજેક્ટ રજૂ કરે બીજી વાર આવે ત્યારે માનો કે ખેતીની પદ્ધતિઓ ખેતીની પરંપરાઓ ગ્રામીણ જીવન એનો પ્રોજેક્ટ લીધો હોય અહીંયા રિસર્ચ કરે જૂના જૂના લોકોના ઇન્ટરવ્યૂ કરે એમાંથી સરસ મજાનો એક પ્રોજેક્ટ બનાવે એના પછીના વર્ષે આવો તો એને રજૂ કરે સ્વાભાવિક રીતે તમારી નવી પેઢીને રિસર્ચ કરવાની પણ સ્વભાવ મળશે પહેલાં ખેતી કેવી રીતે થતી હતી પશુ કેવી રીતે સાચવતા હતા આ બધી બાબતોને એમને જિજ્ઞાસા હશે આ જિજ્ઞાસા માટે જો આ પ્રકારની પદ્ધતિ વિકસાવવામાં આવે તો મને લાગે છે કે આપનું જે મનમાં સપનું છે કે નવી પેઢીને આગળ વધારાય એ વધારી શકાશે ભાઈઓ બહેનો ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે આ વર્ષ તો ચૂંટણીનું વર્ષ છે હવે અમારે ત્યાં લગભગ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તરફ ચૂંટણીની વાતાવરણ બનવા માંડ્યું છે આરોપો પ્રત્ય આરોપો સહજૂટ આ બધું ચાલ્યા કરવાનું એમાંથી ગુજરાતનો સામાન્ય માનવી પોતાના વિવેક બુદ્ધિથી સત્ય શોધવાનો છે એનો અમને પૂરો વિશ્વાસ છે આપ જ્યારે આવ્યો છે ત્યારે ગુજરાતની વિકાસની ગાથાને જાણતા જાઓ આપ ઇન્ટરનેટ પર ગુજરાતની બધી જ માહિતી આજે હાથ વગી હોય છે મારી પોતાની અંગત વેબસાઇટ પર પણ બધું જ હાથ વગેવ હોય છે ટ્વિટર પર પણ હું અવેલેબલ હોઉં છું ફેસબુક પર પણ અવેલેબલ હોઉં છું યુટ્યુબ પર પણ અવેલેબલ હોઉં છું અને હમણાં થોડા દિવસ પછી એકત્રીસમી ઓગસ્ટે ગૂગલ પ્લસ પર હેંગઆઉટ કાર્યક્રમ અંતર્ગત હું દેશ અને દુનિયાના બધા જ નવી પેઢીના લોકોને એમના સાથે વિચાર વિમર્શ કરવાનો છું તો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આપ સૌની વચ્ચે રહેવા માટેનો મારો નિરંતર પ્રયાસ હોય છે ગુજરાતે પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે હિન્દુસ્તાન ત્રણ ટકા કૃષિ વિકાસ દર નથી કરી શક્યો ગુજરાતે આ દશકામાં અગિયાર ટકા કૃષિ વિકાસ દર કરી બતાવ્યો છે ગુજરાત એક જમાની અંદર કેમિકલના ઉદ્યોગોથી વધારે આગળ વધતું નહોતું આજે ગુજરાત એશિયાનું ઓટોમોબાઈલ હબ બની ચૂક્યું છે દુનિયાની મોટા મોટી ઓટોમોબાઈલ કંપનીઓ કાર બનાવવાના ઉત્પાદન માટે હવે ગુજરાત તરફ વળી રહી છે ગુજરાતના નવજવાનોને રોજગારની તક તો વધતી જાય છે અને નોન પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી તરફ આપણે વળી રહ્યા છીએ ગુજરાતે એનર્જી સેક્ટરમાં કમાલ કરી છે ગયા અઠવાડિયે આખા હિન્દુસ્તાનમાં અંધારપટ હતો એકમાત્ર ગુજરાત એવું રાજ્ય હતું કે જગમગતું હતું એને કોઈ અંધાર અસર ન થઈ અને ગુજરાત બચી ગયું ગુજરાતે સૂર્ય ઉર્જા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે આખા દેશની સોલાર એનર્જી એકસો ને વીસ મેગાવોટ છે જ્યારે ગુજરાતની એકલાની સાડા સાતસો મેગાવોટ સોલાર એનર્જીમાં આપણે આખા એશિયામાં નંબર એક પર આવીને ઉભા છીએ તો ભાઈઓ બહેનો વિકાસની બાબતમાં આપ સૌને ગૌરવ થાય સંતોષ થાય દુનિયાના જે દેશમાં જાઓ ત્યાં ગુજરાતની વાત ગૌરવપૂર્ણ રીતે કરી શકો એવું કામ આપણે કર્યું છે અનેક વિષયો છે અનેક વાતો કરી શકાય એમ છે પણ આજે આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી કોઈ વાર નેક્સ્ટ યર જ્યારે નિનાતના કાર્યક્રમમાં જ્યારે આપ ગોઠવતા હશો અને જો અનુકૂળતા હશે તો મને જરૂર આપ વચ્ચે આવવાનું ગમશે ફરી એકવાર જે લોકો આવી નથી શક્યા અમેરિકામાં બેઠા છે એમને પણ મારા વતી શુભેચ્છાઓ પાઠવજો આપનો અહીંયા ગુજરાતનો મુકામ આનંદદાયક રહે રિલેક્સ કરનારો રહે કુટુંબ કબીલાને બધાને હળી મળીને ઉત્સાહ મળવાનો રહે એવી શુભકામનાઓ પાઠવું છું જય જય ગરમી ગુજરાત બંદે માતરમ